પડેપના સમાચાર જોવા માટે જીટીવી ગુજરાત ન્યુઝ ને સબસ્ક્રાઈબ કરો અને આઇકન પ્રેસ કરો જોતા રહો જીટીવી ગુજરાત ન્યૂઝ ભોજન મળી રહે તે માટે જ્યાંથી લોકડાઉન ચાલુ થયું છે ત્યારથી શેરી શેરી ગલીઓ ગલીઓમાં જે શ્વાન કહી શકાય એટલે કે જીવો જેને કહેવામાં આવે છે આવા જીવોને પણ ભોજન મળી શકે તેવા હેતુસર અન્ન ક્ષેત્ર ચાલુ કરીને ખૂબ જ સરાહનીય કામગીરી કરવામાં આવી છે કોરોનાની વિકટ પરિસ્થિતિમાં લોકડાઉન શરૂ થયું ત્યારથી શેરી ગલીઓના શ્વાન એટલે કે અબોલ જીવો તેમને ભોજન મળી રહે તેવા હેતુસર અન્ન ક્ષેત્ર ચાલુ કરવામાં આવ્યું છે શિવ પાર્ક સોસાયટીના મહિલા મંડળ દ્વારા શેરી તેમજ ગલીઓમાં ભટકતા કૂતરાઓ માટે લોકડાઉન શરૂ થયું ત્યારથી જ દરરોજ આ શ્વાનોને નિયમિતપણે ભોજન મળી રહે તેવા હેતુસર કૂતરાઓ માટે અન્ય ક્ષેત્ર ચાલુ કરવામાં આવ્યું છે દરરોજ દસ કિલો લોટની રોટલી તથા લાપસી જેવી વાનગીઓ બનાવીને શેરી તેમજ ગલીમાં ભટકતા શ્વાનને જાતે જઈ અને તેમને ખવડાવવામાં આવે છે નિસ્વાર્થ ભાવે લોકો કોરોનાની મહામારીની વિકટ પરિસ્થિતિમાં લોકડાઉન ચાલુ રહે ત્યાં સુધી શેરીઓ અને ગલીઓમાં ભટકતા શ્વાનો માટે ચાલુ રાખવાની પહેલ કરવામાં આવી છે લુવાણા માજનવાડી વાળી શેરી શિવ પાર્ક રેલવે સ્ટેશન મહિલા મંડળ તરફથી અત્યારે જે વૈશ્વિક મહામારી ચાલુ રહી છે ચાલી રહી છે કોરોનાની તો એના માટે જો મૂંગા પશુ તો અબોલ જીવને તો કોઈ આપવાનું નથી એ લોકો ભૂખે તળવડે છે એ જોઈને અમારા બધા બહેનોને દિલને બહુ ઉત્પાદ થતો હતો એટલે માલતીબા જે અમારા શેરીના અમારા સૌથી વડીલ વ્યક્તિ છે એમના નેજા હેઠળ અમે આ કાર્ય શરૂ કરેલ છે તો દરરોજ અમે સ્વેચ્છાએ નિસ્વાર્થ ભાવે ગાય અને કૂતરા જેવા અબોલ પશુઓ માટે રોટલી બનાવીને દરરોજ અમે ખવડાવીએ છીએ માંજનવાડીવાળી શેરીમાં રહીએ છીએ અને અમે જે આ પ્રવૃત્તિ ચાલી રહી ચાલુ કરી છે તે હજી પણ થોડા સમય માટે ચાલુ રહેશે જે અમને નિસ્વાર્થ ભાવે કરવામાં બહુ જ આનંદ આવે છે અને અમે ખૂબ સારી રીતે આ પ્રગતિ કરી રહ્યા છીએ મયુર રાવલ જીટીવી ન્યૂઝ હળવદ